لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المحشومين المصدومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. بيقال لي مجلس ما امام حسین علیہ السلام نے زندگی بارہ ماہ نظر ناکھوا کوشش کری، انہیں امام حسین علیہ السلام نے زندگی ماہ سوتھی پہلی وستو انہیں سوتھی مہتونی وستو جے ہتی یہ ہتی کہ خدا امنی زندگی ماہ ہتو. اگر جو خدا امام حسین علیہ السلام نے زندگی ماہ نہ ہوت تو نہ تو امام حسین علیہ السلام આ દરજ્જા સુધી પહોંચી શકત અને ના તો આપણે એમની આઝાદારી મનાવવા માટે અહીંયા ભેગા થયા હોત. અગર આપણે પણ ઇમામ હુસૈન અલહી સલામની જિંદગીની જેમ કામયાબી મેળવવી છે અથવા નહીં કે ચાલો ઇમામ હતા, લા અકલ ઇમામ હુસૈન અલહી સલામની કશ્તીમાં સવાર થવું છે કે જે અવસા અને અસરા છે, તો જરૂરી છે કે એમની જિંદગીને સ્ટડીમાં લઈએ, એટ્યુડમાં લઈએ અને આપણે એમની જિંદગી પર અમલ કરવા કોશિશ કરીએ. પરંતુ હું કહી દઉં કે જેમ ઇમામ હુસૈન અલહી સલામની જિંદગીમાં ખુદા છે અને મારી જિંદગીમાં પણ ખુદા છે, તો આ કહેવું કાફી નહીં થાય. બલકે પાંચ વસ્તુની એમાં જરૂર પડશે કે જે ઇમામ હુસૈન અલહી સલામની જિંદગીમાં ખુદા બાબતે હતી. એમાં પહેલી વસ્તુ ઈ છે કે ઇમામ હુસૈન અલહી સલામ ખુદાને નાઝિર જાણતા હતા. નાઝિર એટલે શું? કે ખુદા એમને જોઈ રહ્યો છે. અને એમ નહીં કે બધા સામે છે, મસ્જિદમાં છે તો ખુદા જોઈ રહ્યો છે, બલકે દરેક જગ્યા ઉપર ખુદા જોઈ રહ્યો છે. બીજી વસ્તુ એ હતી ઇમામ હુસૈન અલહી સલામની જિંદગીમાં કે બીજી દરેક વસ્તુ કરતા ખુદાનું મહત્વ ઇમામની જિંદગીમાં બહુ વધારે હતું. ચાહે એ અલી અસગર હોય, ચાહે એ અલી અકબર હોય, ચાહે હઝરત અબ્બાસ અલહી સલામ હોય, ચાહે ઝૈનબ કુબરા અને ઉમ્મે કુલસુમ અલહી સલામ હોય, આ બધા કરતા ઇમામની જિંદગીમાં જે મહત્વ હતું એ ખુદાનું મહત્વ. આજે આપણે ત્રીજી વસ્તુ પર વાત કરવા જઈ રહ્યા છીએ કે ઇમામ હુસૈન અલહી સલામની જિંદગીમાં જે ખુદાના સંબંધ બાબતે વાત હતી એ આ હતી કે દરેક કામ ઇમામના ખુદા માટે હતા. હવે અગર જો હું એમ કહી દઉં તો એક ઇમામ હુસૈન અલહી સલામ પ્રત્યે મેં બહુ મોટી ભૂલ કરી કહેવાશે કે હું ઇમામ હુસૈન નો માતમ કરી લો પછી મને અમલ કરવાની જરૂર. કારણ કે ખુદે ઇમામ હુસૈન અલહી સલાતો વસલામ પોતાની જિંદગીમાં જે પણ કઈ કામ કરતા એ અલ્લાહ માટે કામ કરતા. હું એમ કહું કે હું ઇમામ હુસૈન ની અઝાદારી કરી લઉં, ઈમાન રાખી લઉં પછી મને કઈ અમલ કરવાની જરૂર નથી, તો ઇમામ હુસૈન અલહી સલાતો વસલામ એ જાત છે કે જેણે જિંદગીનો એક એક પળ અલ્લાહના હુકમ મુતાબિક વિતાવ્યો છે. અને અહલે બૈત અલૈહિમુસલામ તો લાનત કરે છે. એક હદીસમાં ચોખ્ખી લાનત આવેલી છે, બઝાહિર ભૂલતો ના હોય તો છઠ્ઠા ઇમામ થી હદીસ છે.
કે અલ્લાહની લાનત થાય એવા માણસ ઉપર કે જે કહે છે ઈમાન કાફી છે અમલની જરૂર નથી. ખુદાوند આલમ આપણને બધાને આવી ફિકર અને આવા અકીદાથી મહફૂઝ રાખે. કારણ કે જ્યાં પણ ખુદાوند આલમે ઈમાનની વાત કુરાનમાં કરી છે ત્યાં અમલની વાત કરી છે. ઈમામે علی نبی علیہ السلام و سلام ایک حدیث میں ارشاد فرماوے چھے اللہم صلی اللہ محمد کہ ایمان ایک وستو نو نام نکی بلکہ ترون وستو نو نام چھے بولوانو نام ایمان چھے دل نو نام ایمان چھے انے عمل نو نام ایمان چھے اما کہ ایک وستو پن اوچی تھی جائے تو ای ایمان کامل نکی અને અગર જો ઓછું હશે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં બેસવું નસીબ નહીં થાય. માટે જરૂરી છે, નહીતર આપણે જેમ ઈમાન રાખ્યું છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં આટલી મોટી કુરબાની આપી, આપણે માતમ કરી અઝદારી કરી. ફક્ત શિયા નથી કે આવું કરી રહ્યા છે, હિન્દુ લોકો જે ખુદાને નથી માનતા એ લોકો પણ અઝદારી કરે છે. તો શું એ લોકોને ઇમામ હુસૈન અલી ઇસ્લામની કશ્તીમાં સવાર થવાનો મોકો નસીબ થશે? એ લોકો પાસે જે ઘટાડો હશે ને એ હુસૈનની સીરત હશે. આપણે એવું ના બને કે એ ગફલતમાં રહી જઈએ અને ફકત આપણી જિંદગીમાં ઈમાન હોય અને અમલ ના હોય. ઇમામ હુસૈનની જિંદગીમાં દરેક કામ અલ્લાહ માટે હતા, આપણા કામ પણ એમ હોવા જોઈએ. આયતુલ્લાહ મરાશી નજફીની આપણે વાત કરીએ, એક આપણી માટે ઇફ્તિખાર છે, ફખરની વાત છે કે વર્લ્ડની દુનિયાની બીજા નંબરની મોટામાં મોટી લાઇબ્રેરી અગર હોય તો એ કુમમાં આયતુલ્લાહ મરાશી નજફીની છે. જે લોકો ગયા છે જોઈ હશે. આયતુલ્લાહ મરાશી નજફી પૈસાવાળા માણસ હતા, પણ પોતાની પૂરી દોલત જે છે એમાં ખર્ચ કરી કિતાબો ખરીદવામાં. એટલી કિતાબો ખરીદી, જ્યારે પણ પૈસા હાથમાં આવે એટલે કિતાબ ખરીદી. પૈસાવાળા હોવા છતાં એના ઉપર હજ વાજિબ ના થાય, પૈસા હાથમાં ના રાખતા, કિતાબોની ખરીદી કરતા. કેટલી કિતાબો લખી, એક તો એક કિતાબ જે એની મશહૂર છે અહકાકુલ હક, કે જે ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયતની સાબિતી માટે લખી છે. અત્યારે આલમે શિયા માટે એક મોટો ખજાનો છે કે જેનાથી કેટલાય માણસો આગળ વધ્યા, એમની કિતાબો ઘણી ઘણી, એની કિતાબો વાંચી વાંચીને કેટલાય મુસ્તહીદો બન્યા એના જમાનામાં પણ અને આજ સુધી પણ. રોજ સવારે ઇમર અશી નજફી સૌથી પહેલા જાહેર હોય જનાબે માસુમે કુમના, હજી દરવાજો ખુલ્યો ના હોય અને પોતે પહોંચી ગયા હોય. આ ઈમાન છે અને અમલ છે. જ્યારે આ દુનિયાથી રુખસત થાય છે તો વસિયત કરે છે. વસિયતમાં શું છે? વસિયતમાં એમ નથી કીધું કે મારી જે છે કિતાબની એક કોપી જે છે મારા કબ્રમાં રાખજો, નહીં. બલકે કહે છે કે જે હુસૈનના અઝાદારો છે, જે આ હુસૈનિયામાં આવે છે, એમના ચપ્પલની જે માટી હોય ને એ મારી કબરમાં ખંખેરજો. એક દુલ પર મહમદ વાલી મહમદ પર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અઝાદારોના ચપ્પલની માટી જે ચોટેલી હોય એ ભટકાડજો એટલે ખંખેરજો. બીજી વસ્તુ જે મારી કબરમાં મૂકજો કે જે હું ઇમામ હુસૈન અલી ઇસ્લામની અઝાદારીમાં રૂમાલ જે છે આંસુ લુસતો તો એ મૂકજો, કારણ કે આ મારો બક્ષિશનો જરિયો છે. પણ આ બધું ક્યારે થઈ શકે? જ્યારે આખી જિંદગી મેં અલ્લાહની મરજી પ્રમાણે અલ્લાહના હુકમ પ્રમાણે વિતાવ્યું હોય. પહેલી વસ્તુ ખુદા બાબતે અલ્લાહને નાઝિર જાણવો કે અલ્લાહ આપણને જોઈ રહ્યો છે. બીજી વસ્તુ દરેક વસ્તુ કરતા મહત્વ ખુદાનું, ઔલાદ ધંધો બધી વસ્તુ કરતા. ત્રીજી વસ્તુ અલ્લાહના હુકમ પ્રમાણે મારી જિંદગી આગળ વધવી જોઈએ. ચોથી વસ્તુની જે જરૂર છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં જે જોવા મળે છે કે અલ્લાહે જે વસ્તુની મનાઈ કરી છે ત્યાં રોકાઈ જવું, ત્યાં આ રીતે થઈ જવું, નહીતર ઇમામને શું કુરબાની દેવાની જરૂર છે?
યઝીદે બયતની માંગણી કરી હતી ને, બયત કરીને બીજે ગામ ચાલી જાય, કઈ પ્રોબ્લેમ નહીં હતો, હુકુમત મળે, દોલત મળે, પણ નહીં. અલ્લાહનો હુકમ છે કે નહીં, બાતિલ નો સાથ ના આપો, ભલે એમાં કુરબાન પેશ કરજો. ઇમામ હુસૈન રોકાઈ ગયા. ખુદા મનાઈ કરે છે કે ભાઈ ઝાલિમ નો સાથ દેવો, ઝાલિમ ના જુલ્મ ઉપર રાજી રહેવું, પણ મોટો જુલ્મ છે અને હુસૈન જુલ્મ નથી કરતો, ગરદન કપાવવા માટે તૈયાર થઈ ગયા. અને ઇમામ હુસૈન અલૈહિસલામ ની જે શહાદત થાય છે એ શું કામ થાય છે? કારણ કે જે ખુદાવંદી આલમે જે વસ્તુની મનાઈ કરી હતી એ મનાઈથી માણસો ના રોકાણા. માણસો કેવી રીતે ના રોકાણા? ઇમામ હુસૈન અલી ઇસ્લામ મક્કાથી બહાર નીકળે છે, જે જનાબે મુસ્લિમની ખબર લઈને આવે છે અને પૂછે છે કુફાની હાલત શું છે, તો જવાબમાં શું કહે છે? લોકો દિલ તમારા સાથે છે, તલવાર તમારા વિરુદ્ધમાં છે. શું કામ આ દિલ ઇમામ સાથે છે? કારણ કે હુસૈન એ શખ્સિયત છે કે દિલ એમના સાથે હોવું એક નેચરલ વસ્તુ થઈ ગઈ છે. પણ તલવાર શું કામ વિરુદ્ધમાં છે? કારણ કે અલ્લાહના હુકમ ઉપર ખુદાએ જે વસ્તુની મનાઈ કરી છે એમાં રોકાઈ નથી શકતા. આ દુનિયા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે એ તો કહે છે કે તમે મારી વાત નથી માનતા. કારણ શું છે? કદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ, તમારા પેટ જે છે ને એ હરામથી ભરાઈ ગયા છે. એટલું જ નહીં, હજી એક એક્ઝામ્પલ લઈએ. ઇમામે અલી અલૈહિસ્સલામ એક સહાબી હતો, એનું નામ મુનઝિર ઇબ્ને જારૂદ છે. જમલમાં ઇમામ સાથે છે, લડાઈ કરે છે આયશા ખિલાફ, અને જ્યારે લડાઈ જીતાઈ જાય છે, આવી જાય છે, ઇમામ અલી અલૈહિસ્સલામ એને ફારસ પર્શિયનની ઈરાનની ગવર્નરી સોંપે છે. આ ભાઈ જાય છે ત્યાં, ખુદાના હુકમને ભૂલી જાય છે. શું કરે છે? જોવે છે કે અહીંયા તો પૈસા બહુ જાજા છે, બૈતુલ માલ બહુ જાજો આવે છે, અલે બિસ્મિલ્લાહ 4 લાખ દિરહમ જે છે એ પોતે ખીચામાં નાખી દીધા. ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમતમાં 4 લાખ દિરહમ જે છે એ પોતા માટે રાખી દીધા. ખુદા મનાઈ કરે છે કે ભાઈ આ બૈતુલ માલ પોતા માટે નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ ને ખબર પડે છે, બોલાવે છે અહીંયા 4 લાખ દિરહમ પેલા કાઢ કઢાવ્યા, 30,000 દિરહમ જે છે એ ફાઇન, શું કહેવાય છે આપણે, દંડ ભરવાનો આવ્યો, ઉપરાંતમાં ત્રીજી વસ્તુ કઈ એને કઈદમાં નાખી દીધું. ઘણા વખત મંઝિર ઇબ્ને જારૂદ કઈદમાં રહે છે અને પછી પસ્તાય છે. ઇમામનો કોઈ સાથી આવીને કહે છે કે મૌલા હવે પસ્તાય છે, તોબા કરે છે, રોવે છે, મૂકી દો હવે. ઇમામ કહે છે ઠીક છે, એને આઝાદ કરે. એ બસરા જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક પત્ર જનાબે મુસ્લિમને આપે છે કુફા માટે, બીજો પત્ર એક સલમાને સુલેમાને રઝીને આપે છે કે જા બસરા લઈને જાઓ. હવે આ પત્રમાં શું લખેલું હતું એ ડિટેલથી વાંચવું હોય તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જે પત્ર ઉપર મેં અશો પડ્યો છે, મને લાગે છે અંચરબીમાં કે તમાતામાં પડેલો છે, યુટ્યુબમાં મોજૂદ છે, તમે એ ડિટેલ વાંચી શકો છો કે બસરામાં શું ઇમામનો મેસેજ હતો. હવે આ પત્ર લઈને જાય છે સુલેમાન, મુનઝિર ઇબ્ને જારૂદ પાસે જાય છે કે ઇમામ તને બોલાવે છે, તું જા સાથ દે, તારું જે પાસ્ટ જે ખરાબ થઈ ગયું છે, દાગ છે એ ભૂસાઈ જશે. શું કરે છે કે ચાલ મારા સાથે, એમના કબીલાવાળાને સાથે લે છે, સુલેમાને રઝીને લઈ અને ઇબ્ને ઝિયાદને સોંપી દે છે. હજી ઇબ્ને ઝિયાદ બસરાથી નીકળ્યો નહીં હતો. કહે છે કે આ જનાબે મુસ્લિમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો આ પત્ર લઈને આવ્યો છે. તો કે અચ્છા બહુ સારું કર્યું તે કામ, પકડીને બાંધી દે છે, આવતીકાલ સવારે એને ફાંસી લટકાવવામાં આવશે. આખી રાત જનાબે સુલેમાને રઝીને બાંધીને રાખવામાં આવે છે અને સવારે ઇબ્ને ઝિયાદ બસરા છોડવા પહેલા જનાબે સુલેમાન રઝીને તીરથી કતલ કરવામાં આવે છે ફ્લાશ મારીને. શું કામ? બાદશાહ પાસે ડાયો થવા માટે થઈ
અને અલ્લાહના હુકમને કચડી નાખે છે આપણી જિંદગીમાં એવું ના બનવું જોઈએ આપણી જિંદગીમાં ઈ બધી વસ્તુ મહત્વ રાખવી જોઈએ કે જ્યાં ખુદાએ વાજબ કર્યું છે ત્યાં હું સૌથી પહેલો હોય અને જ્યાં ખુદાએ મનાઈ કરી છે ત્યાં હું કોઈ દિવસ ના દેખાઉં એક દરુદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર એવા ઘણા એક્ઝામ્પલ આપણને મળી આવશે કે જ્યાં ઇમામે હુસૈન અલેહી સલાતુ વસલામ હુકમ આપે છે માણસો દૂર ભાગે છે જ્યાં ઇમામ મનાઈ કરે છે ત્યાં માણસો આગળ આવી જાય છે શું કામ આ બધી વસ્તુ ઇમામના હુકમનો વિરોધ કરવામાં આવે છે અગર જો ત્યાં ખાલી ઇમામે હુસૈન અલેહી સલામની જિંદગીમાં સન 60 હિજરીમાં અલ્લાહના હુકમને માનવામાં આવ્યો હોત અલ્લાહની મનાઈ કરેલી વસ્તુમાં રોકાઈ ગયા હોત તો કોઈ દિવસ આ બધા પ્રોબ્લેમ આવવાના જ નહીં હતા ને ઇમામ હુસૈનની શહાદત વાકેના હતા અને અગર જો આ જમાનામાં પણ આપણે એ જ વસ્તુ કરીએ કે અલ્લાહનો જે હુકમ છે એને અંજામ ના આપીએ અલ્લાહે જે મનાઈ કરી છે એમાં આપણે આગળ વધી જઈએ તો આપણામાં અને ઇમામ હુસૈન અલી સલામના કાતિલોમાં ફર્ક શું થયો ઇમામ જ્યાં કહેતા હોય આગળ વધો આપણા માટે જરૂરી છે કે આપણે આગળ વધીએ જ્યાં રોકાવાનું કહે છે ત્યાં રોકાઈ જાય બે માણસો કરબલાની નજીક ઇમામ હુસૈન અલી ઇસ્લામ મુલાકાત કરે છે જોવે છે ઇમામ હુસૈન અલી ઇસ્લામ છે અમર ઇબ્ને કૈસ મિશ્રકી અને એનો કુઝન આ બે ઇમામને જોવે છે જલ્દી મળવા જાય છે કરબલાની એકદમ નજીક ઇમામ અહીંયા એ લોકોને કહે છે શા માટે આવ્યો છે મોલા તમે યબ્ન રસૂલલ્લાહ છો ઇમામ હુસૈન છો જન્નતના જવાનોના સરદાર છો શફી છો અમે આવીએ છીએ તમારી મુલાકાત માટે તો કે તને ખબર છે કે અમે પ્રોબ્લેમમાં છીએ અમને આ બધાએ ઘેરી લીધા છે જોઈએ આ બધી ફોજ છે એ અમને મજબૂર કરે છે અહીંયા લઈ આવવા માટે અચ્છા મોલા અમે શું કરી શકીએ કે તમે મારો સાથ દો અમારા લશ્કરમાં આવી જાઓ મોલા અમે પૈસા વાળા છીએ ઘણી વખત આ ફિકર આપણે અહીંયા પણ થઈ જાય છે નમાઝમાં કેમ નથી આવતો અમે થોડા મફતિયા છીએ અમારે કામ છે દુકાન છે ભાઈ અલ્લાહ માટે છે તો મહત્વ નમાઝનું હોવું જોઈએ એટલે મોલા અમે પૈસા વાળા છીએ તમને પૈસા કબજા હોય તો આપી દઈએ જાણે એમ લાગે છે કે ઇસ્લામ જે છે એ પૈસાથી ખરીદી શકાય છે ના ઇસ્લામ પૈસાથી નથી ખરીદી શકાતો એ ઇસ્લામ જે છે એને હાસિલ કરવો હોય તો ઈમાન અને અમલની જરૂર છે ઇમામ કહે છે કે ભાઈ તમે આવો અમારો સાથ દો હું અત્યારે ઘેરાઈ ગયો છે મને તમારી જરૂર છે તો કે ના મોલા તમે કહો તો અમે પૈસા આપીએ તમે કહો તો અમે તમને સવારી આપીએ તમે કહો તો અમે તમને તલવાર અને હથિયાર આપીએ બધું આપીએ પણ અમે ઇમામ ખીજાય છે લોકો પણ ચાલે જવાય નથી કપતા એટલા દૂર ચાલે જાઓ કે જયારે હું ઇસ્તગાસાની આવાજ બલંદ કરું તો તમને સાંભળાય નહીતર અગર જો સાંભળશો ને મારી મદદ કરવા નહીં આગળ વધો તો ઊંધા માથે તમને જહન્નમમાં નાખવામાં આવશે પણ વિચાર એ માણસોએ ના કર્યો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇસ્તગાસાની આવાજ ફકત કરબલાના મેદાનમાં નથી ગુંજવાની કયામત સુધી દુનિયાના ખૂણે ખૂણામાં ગુંજવાની છે આજે પણ હુસૈનની આવાજ આવી રહી છે હલ મિન નાસરિન યનસુરુના હલ મિન મુઈન અગર આજે ઇમામે હુસૈનની આવાજ ઉપર લબૈક નહીં કહીએ તો ખુદાવંદી આલમ ખુદાના ખાસ્તા આપણને પણ જહન્નમમાં ઊંડામાં ફેરવી નાખે હુસૈન કઈ આવાજ દે છે દીન બાબતે ઈમાન અને અમલમાં અને અગર જો હુસૈનની આવાજ ઉપર લબ્બે કહેશો ને પછી જન્નતનો એક દરવાજો છે જન્નતના કેટલા દરવાજા છે 7 છે કે 8 છે 8 દરવાજા છે એ 8 દરવાજા ક્યાં ક્યાં છે તો કે એક દરવાજો સિદ્દીકીન માટે છે એક દરવાજો શહદા માટે છે એક દરવાજો સાલેહીન માટે છે એમ બધા 8 દરવાજા એ દરવાજામાં હુસૈનનો નામ નથી કે
ٹھیک ہے یہ دروازہ جیسے امام حسین کا نام نہیں ایک آگا بدا آٹھ دروازہ اوپر مجلس پڑتا تھا آٹھ مجلس پڑی کہ خدا ایک دروازہ رکھو چھے شہدا ماٹے شہدا کون چھے مجاہد کون چھے آ بدا ایک ایک دروازہ اوپر تو ایک ڈوسا باپ آتا یہ وچما تھی ابا تھا یہ کہ آگا صاحب آٹھ دروازہ تمہیں بات کری نے ہمارا تھی تھی سکے ہم نہیں કોઈ એવો દરવાજો બતાવો કે જે આસાન હોય આ બધા તો દરવાજા મુશ્કેલ છે અમારા આગા વ્યાધિમાં કે હવે નવમો દરવાજો કાઢવો ક્યાંથી બેઠા હતા એ આગા વિચાર કરતા હતા કે સ્ટડી કરું કે એક કિતાબ હતી એના પાસે કે ખોલે છે ચાલ ખોલું કે કાંઈક તો કાલે નવમો દરવાજો કંઈક દેખાડવો તો પડશે કે જે આ બધાથી આસાન હોય ખોલે છે આ હદીસ પાજ ઉપર નીકળી અને એ પાજમાં ઉપરના સાઈડમાં લખેલો હતો જેવી રીતે સખારો ખોલે ને કેવી રીતે આયત ઉપર જવાબ દેતો હોય એમાં લખેલી હતી આ હદીસ ઇન્નલ હુસૈન બાબુ મિન બાબ અબવાબિલ જન્ના કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે એ જન્નતના દરવાજાઓમાંથી એક દરવાજો છે આ બહુ આસાન દરવાજો પણ આમ નહીં હુસૈનના દરવાજાથી દાખલ થવું બહુ આસાન છે પણ શરત ઈ છે ઈમાન અને અમલે સાલે હોવો જોઈએ પાંચમી વસ્તુ કઈ જન્નત તમામ પાંચમી વસ્તુ જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં અલ્લાહ બાબતે હતી ઈ છે ઇસ્તકામત મજબૂતી અડગ રહેવું ખુદાવંદી આલમ કુરાનમાં પણ ઇરશાદ ફરમાવે છે ઇન્નલ્લઝીના કાલુ રબ્બુનલ્લાહ જે લોકો કહે છે કે અમારો પરવરદિગાર અલ્લાહ છે ફુમસ્તકામુ એના ઉપર મક્કમ રહ્યા એમ નહીં કે આજે હું કહું કે અલ્લાહ મારો પરવરદિગાર છે અને બે તલવાર મારી સામે આવી અને હું ડરી જાઉં અને કહું ના ખુદા મારો પરવરદિગાર અમારા સામે મેં અલ્લાહ કીધું હું મસ્જિદમાં ગયો અને બે ફાતિયા ઓછા મળ્યા ન્યાઝ ઓછી મળી કહું કાલથી હું મજલિસે ના જાઉં હું મજલિસે જાઉં ઇમામ બારગાહમાં જાઉં નમાઝમાં જાઉં અને કોઈ મારું ખરાબ બોલ્યો તો કે આ બધા મારું ખરાબ બોલે છે હું મક્કમ રહેવાનું છે મક્કમ દુનિયા પૂરી દુશ્મન પણ થઈ જાય તો પણ મારું ઈમાન ડગવું ના જોઈએ સુમ્મત તકામુ સકામો એટલે શું મક્કમ રહેવાનું છે જે ઇન્સાન મક્કમ રહે છે ખુદાવંદી આલમ એના માટે કહે છે લા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનૂન તો જ્યારે ઇન્સાન કહી દીધું કે અલ્લાહ મારો પરવરદિગાર છે અને મક્કમ રહ્યો તો પછી યાદ રાખે કે એના માટે કોઈ ખૌફ નથી અને કોઈ ગમ નથી નમાઝ પડીએ છીએ શું કામ પડીએ છીએ કે એને કબરમાં ડર ના લાગે પણ ચાલો એ તો બધા પડશે કે આપણને ડર ના લાગે પણ આપણે આપણી તૈયારી શું કરી કે મને કબરમાં ડર ના લાગે અગર જો ઇન્સાન આ આયત ઉપર અમલ કરે તો એની પાછળ અગર કોઈ પણ ઇન્સાન નમાઝે વહેશત ના પડે તો પણ એને ડર નહીં લાગે શું છે ઇન્નલ્લઝીના કાલુ રબ્બુનલ્લાહ જે કોઈ ઇન્સાન કહે છે કે મારો પરવરદિગાર અલ્લાહ છે અને પછી એમાં મક્કમ રહ્યો સુમસ્તકામુ વલા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનૂન તો પછી એને કોઈ વસ્તુનો ડર નહીં હોય ખુદાવંદી આલમ એક બીજી કુરાનની આયતમાં પણ આ રીતે ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ કીધું અમારો પરવરદિગાર અલ્લાહ છે સુમસ્તકામુ નતનઝલુ અલૈહિમુલ મલાઇકા તો એના ઉપર અમે મલાઈકાઓને નાઝિલ કરશું અને પછી એની જિંદગીમાં કોઈ ખોફ અને કોઈ ગમ નહીં હોય અગર જો જિંદગીમાં ઇસ્તકામત રાખી કોઈની સામે ઝૂકી ના ગયા ઘણી વખત ઘણી જગ્યાએથી આપણને ડરાવવામાં આવે આપણા ઈમાનને ડગાવવામાં આવે છે કોઈ વખત ગરીબીના ખોફથી કોઈ વખત બેઇજ્જતીના ડરથી કોઈ વખત દુશ્મનાવટથી કોઈ વખત દોસ્તીથી ઘણી જગ્યાએથી કોશિશ કરવામાં આવે કે આનું જે ઈમાન છે ને અલ્લાહ ઉપર અહેલ બૈત ઉપર
یہ جرا ڈگی جائے شیطان نہیں آوے کیا بھی نہ کہے کہ تو خدا نے مانوانو نہ کہے نا ایک انسان پورو مضبوطی ساتھ ایماندار ہوئے نا آو سے کہ بھئی جرا کاجے مڑو جا ایک منٹ مڑو جا خاص کر نے مجلس میں ہوتا تو ہوئے چھے ہوں کہ تمہیں بدا اپنے بدا نے سدھروانی چھے کہ بھی کہ مجلس میں جاؤ چھے تو کہ ہاں روز جائے چھے سورہ یاسین پڑھائے چھے تیار تھی جائے چھے تو کہ اے بو لمبائی جائے چھے હવે તું એક કામ કર ને તું છેલ્લે ફોકજે તો તને થાકી ના જાય. આ શરૂઆત છે ઈમાનને તોડવા માટેની. આટલા મરસિયા પડાય છે, આ બધા મરસિયા પડે છે ને પછી ઉપર ચડજે. શું કેમ? આ શરૂઆત છે, આ ઈમાનને ડગાવવાની શરૂઆત છે. ઘણી વખત ઇન્સાન ગરીબ હોય, પૈસાની જરૂર હોય, કોઈ પાસે ના હોય, પછી દુશ્મનાવટ ચાલતી. એનો માલ છે એ નથી દેતો, તને શું વ્યાધિ છે? તું સફર કરી લે. મક્કમ રે, તારા ઈમાનને શું કામ ડગવા દે છે? આજે નમાઝમાં જવું છે, જરાક મોડો જાઓ, અઝાન પૂરી થઈ જાય, એકામાં થઈ જાય, બરાબર પટ્ટાને ભોગો. આ ઈમાનને તોડવા માટે ધીરે ધીરે ઓલી ઉધી આવે છે, એ અંદરમાંથી ખાવાની શરૂઆત કરે છે, બહારથી આતાક નથી કરતી. એવી હાલત આપણી. અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ રસૂલે ખુદાના સાહાબી ઇમામે અલી અલયહિસ્સલામના દોસ્ત, પૈસાની જરૂર પડે છે. ઘણી વખત ઉસ્માન ખિલાફ પણ બોલતા હતા કે ભાઈ બેતુલ માલનો બગાડો કરે છે, તો આવી રીતે ના વપરાય, રસૂલની સુન્નત નથી, ના એ સાચું થાય છે, બોલે છે. થાય છે એવું કે એક વખત અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદને જ પૈસાની જરૂર પડે છે. હવે વિચાર કરીએ, આપણે અગર જો કોઈ પ્રમુખના ખિલાફ બોલતા હોય કે આ બધું થાય છે, બરાબર નથી, અને પછી આપણને જરૂર પડે, તો પછી કેવો રસ્તો પકડાવે? એવી જ હાલત અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદની જિંદગીમાં થઈ. અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ ઉસ્માનની ખિલાફ બોલે છે કે આ બધી વસ્તુ તું જે કરે છે બરાબર નથી, અને થોડા વખત પછી એને જ પૈસાની જરૂર પડી. થોડો ઉસ્માન દેવાનો છે, ના દીધું. પણ હવે જે ના દીધું, પછી અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદે શું કર્યું ને આપણે શું કરીએ? આપણે હોય તો શું કરીએ? આખા ગામમાં ખરાબ બોલવા લાગે, પ્રમુખ આવો છે, પ્રમુખ તેવો છે. અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ શાંતિ કઈ ના કહ્યું. અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ એટલે સુધી કે વખતે અહતજારમાં આવી ગયા, ત્યારે ખબર પડી કે રસૂલે ખુદાના સાહાબી અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ આવી ગયા છે, બીમાર પડી ગયા છે વખતે અહતજાર. ઉસ્માન જાય છે એમની અયાદત માટે, ત્રીજો ખલીફા. કહે છે, આય ઉસ્માન, અય અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ, હું તારા માટે પૈસા લઈ આવ્યો છું. કે આ પૈસા? તો કે જયારે જરૂર હતી ત્યારે તો ના દીધા, હવે શું લાવ્યો છે? હવે તો હું જાઉં છું, હવે મને થોડાક પૈસા ભેગા લઈ જવાના છે કબરમાં, હવે મને શું કરવા? જરૂર હતી ત્યારે ના દીધા, હવે ના દીધા તો નથી ખપતા. તો કે ના, તારી ઓલાદ છે, દીકરીઓ છે, એ ગરીબ ના રે એટલા માટે હું પૈસા લઈને આવ્યો છું. તો કે ના, મને હવે તારા પૈસાની જરૂર નથી, મેં મારી દીકરીઓને સૂરે વાકયાની તાલીમ આપી છે કે રાત્રે સુવા પહેલા સૂરે વાકયા પડલે તો એ ગરીબ નહીં રહે, મને તારા પૈસાની જરૂર. ઇન્નલ્લઝીન કાલુ રબ્બુન અલ્લાહ, જે લોકો કહે છે કે મારો પરવરદિગાર અલ્લાહ છે, અને ફમસ્તકામુ, અને પછી એમાં મક્કમ રહ્યા, ફલા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનૂન, પછી એ લોકો માટે કોઈ જાતનો ખોફ નહીં હોય, કોઈ જાતનો ગમ નહીં હોય. ખોફ શેનો નહીં હોય? ગરીબીનો ખોફ નહીં હોય, ગમ શેનો નહીં હોય? મને શું પ્રોબ્લેમ છે, પૈસા હોય કે ના હોય, ગરીબી હોય કે ના. આ રીતે અગર જો જિંદગી જીવી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, આશૂરના દિવસે અલી અસગરની શહાદત વખતે શું કહે છે? હવ્વલ અલી અલ અમ્ર, એ પરવરદિગાર આ કામ પણ મારા માટે આસાન છે. શું કામ? કારણ કે તારી મરજી માટે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીજી ત્રીજી બીજી મહોરમના કરબલામાં દાખલ થાય છે. આમ તો જો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દાખલ નથી થતા, બલ્કે એને ફરજ પાડવામાં આવે છે કે કરબલામાં અંદર થાય. ઘોડો રોકાય છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે, બીજા ઘોડા ઉપર સવાર થાય છે. તારીખ લખે છે, અમુક ઘોડાઓ બદલે છે, અમુક લોકો બયાન કરે છે કે સાત ઘોડા બયાન કરે છે, પણ એક પણ ઘોડો આગળ નથી વધતો.
ઇમામ ઘોડાથી નીચે ઉતરે છે મુઠ્ઠી ખાકને હાથમાં લઈને સૂંઘે છે પછી હઝરત અબ્બાસ અલયહિસ્સલામને કહે છે કે ભાઈ અબ્બાસ આપણે આ જગ્યા ઉપર ખૈમા નસબ કરશું આપણે અહીંયાથી આગળ નહીં વધીએ આપણી મંઝિલ આવી ગઈ છે બનુ અસદ આ જમીનના જે માલિક હોય એ લોકોને બોલાવવામાં આવે બનુ અસદ આવે છે અને કહે છે કે આ જમીનનું નામ શું છે કહે છે કે આ જમીનને શબ્દ ફુરાત કહેવામાં આવે છે તો કે ના બીજું પણ કંઈ નામ હશે તો કે આ જમીનને નૈનવા પણ કહેવામાં આવે છે આ જમીનને મારિયા પણ કહેવામાં આવે છે તો કે ના હજી એક નામ છે તો કે આ જમીને કરબુબલા કહેવામાં આવે છે ઇમામ હુસૈન કહે છે કે ખરેખર આ જમીન કરબુબલા છે અમે અહીંયા રોકાવા ચાહીએ છીએ એક કામ કરો અમને આ જમીન વેચાતી આપી દો કહે છે કે નહીં આ જમીન અમે તમને ખદો કરીએ છીએ ઇમામ તમારા માટે છૂટ છે તમારે જેટલું અહીંયા રહેવું હોય કોઈ મુશ્કેલ નથી અમે આ જમીન વેચવાના નથી આ જમીન તમારી ઇમામ હુસૈન અલયહિસ્સલામ કહે છે અગર જમીનને નહીં વેચો તો પછી હું કબૂલ પણ નહીં કરું ને અહીંયા રહેવા પણ નહીં પામું બસ તમે અમને આપી દો તો કે મોલા તમે કેટલા વખત રહેશો તમે મદીનાના રહેવા ઇમામ કહે છે કે અમે મદીનાના રહેવાસી ભલે છીએ પણ હવે અમે અહીંયા મકામ કરીએ છીએ અને કયામત સુધી અહીંયા રહેવાના છીએ હા સોદો કરવામાં આવે છે પૈસા દે છે ઇમામ હુસૈન અલયહિસ્સલામ એ બધા કાગળ સનદ લે છે અને પછી એ કહે છે કે એ બનુ અસદના લોકો આ હું તમને આ સનદ પાછી આપું છું અને આ જમીનની કિંમત પણ તમને આપી દીધી એવામાં જનાબે ફિઝા આવે છે અને કહે છે એ હુસૈન તમને શહેઝાદી સહીન બોલાવે છે આ સદારો ઇમામ હુસૈન અલયહિસ્સલામ બનુ અસદ સાથે વાત કરતા કરતા મૂકે અને જનાબે ઝૈનબ પાસે જાય છે કહે છે બહેન ઝૈનબ શું વાત છે કહે છે ભાઈ આપણે અહીંયા નથી રોકાવું આ બહુ મુશ્કેલાત વાળી જમીન છે મને અહીંયા અકબર ના ખૂન ની ખુશબુ આવે અકબર ના ખૂન ની ખુશબુ આવી રહી છે ભાઈ આ માટી માંથી તમારા ખૂન ની ખુશબુ આવે છે અને એવું લાગે છે કે ખૈમા ની પજવાડે કોઈ બીબી હોય કે જે ઝારો કનાર હસું આવી રહી છે એવી રીતે માતમ કરી રહી છે જાણે એમનો જવાન દીકરો આ દુનિયાથી રૂપતો અને ખૈમાથી બહાર નીકળ્યો છે કોઈ દેખાતું નથી કહે છે આ ઝૈનબ જે નાના રસૂલે ખુદા સાથી આપણે બચપનમાં વાયદો કર્યો હતો કે આપણે કુરબાન થશું એ આ જમીન છે કે જેનો વાયદો રસૂલે ખુદા સાથે કર્યો હતો આ એ જમીન છે જ્યાં મારો અકબર બરજીનું પણ કરે જમીન ઉપર એડી રગડતો હશે અહીંયા એ જગ્યા છે જ્યાં મારો નાનો અલી અસગરની કબર બનશે આ એ જમીન છે ઇમામે હુસૈન ઝૈનબ થી રુખસત થઈ બનુ અસદ પાસે જાય છે અને કહે છે આ જમીન પણ હવે અમે તમને આપી પણ બે કામ અમારા કરજો પહેલું કામ એ કે અમુક દિવસો પછી અમને અહીંયા શહીદ કરી દેવામાં આવશે અને અમારા જનાજાને બે ગોરો કબર મૂકીને દુશ્મનો ચાલ્યા જશે તમે એક કામ કરજો તમે બનુ અસદ ના લોકો આવજો અને અમારી કબર બનાવી અને અમને દફન જરૂર કરજો ઇમામે હુસૈન અલયહિસ્સલામ બનુ અસદના માણસો સાથે વાત કરી પણ ઇતમિનાન ના થયો બનુ અસદની ઓરતોને બોલાવે છે અને કહે છે અગર જો તમારા મર્દો અગર દુશ્મનોના ખૌફથી અમને દફન કરવા માટે ના આવે તો તમે એ લોકોને ગેરત દેવડાવજો અને યાદી અપાવજો કે આ ઇમામે તમને જમીન મફતમાં આપી છે તમે જાઓ અને દફન તો કરો આ સદારો હજી ઇમામને ઇતમિનાન ના થયું નાના નાના બચ્ચાઓને ભલામણ કરતા કહ્યું કે બનુ અસદના બચ્ચાઓ
اگر جو تمہارا ماں باپ اپنے دفن کروانا آوے تو تمہیں رمدہ رمدہ ہو جو انہیں ہمارا جلازہ اوپر ایک ایک مٹھی گا سيارة من الناس ما تنفس رأيك.